जय महाराज। विद्यार्थी मित्रों, तो आपने लास्ट वीडियो लेक्चर में जोयुं तुं, आगळ जे आपणे भणी गया था एनुं ए ज आपणे रिविजन कर्युं तुं, बराबर। अहींया हवे आपणा बे टॉपिक बाकी छे जे आपणे आजे अहींया जोई लईए। तो अहींया आपणे बे टॉपिक आजे जोवाना छे, कागळनुं पुनःचक्रण, बराबर, के जे कागळ आपणे वापरी चूक्યા छीए, बराबर, एने आपणे कचराणी अंदर नाखीए छीए, तो शुं ए फरीथी आपणे उपयोगमां एनुं कागळनुं पुनःचक्रण करीने फरीथी कंईक नवं करी शकीए छीए, ए जोवानुं छे। અને પ્લાસ્ટિક જે છે, કે પ્લાસ્ટિકનો જે અત્યારે અત્યારના જમાનામાં વધારે પડતો જે ઉપયોગ થઈ રહ્યો છે, શું એ પ્લાસ્ટિક આપણા માટે સારું છે, વરદાનરૂપ છે, કે અભિશાપ છે, એટલે કે શાપરૂપ છે, એ આપણે અહીંયા જોવાનું છે, બરાબર। તો અહીંયા આ બે ટોપિક જોઈએ, એના પહેલાં આપણે આગળ કચરાની વાત કરી, બરાબર, કચરાનો સંગ્રહ અને કચરાનો નિકાલ। તો કચરો એ છે કે આપણે જે કંઈ પણ વસ્તુઓ વાપરીએ છીએ એ વસ્તુઓ બિનઉપયોગી બને, કે એનો આપણે હવે ઉપયોગ કરી શકતા નથી, બિનઉપયોગી બને છે ત્યારે, અને ઘરગથ્થુ જે નકામી વસ્તુઓ હોય એને આપણે ફેંકી દેવાની જ્યારે જરૂર પડે છે, તો આ બધાને આપણે કચરો કહીએ છીએ, એનો આપણે હવે ઉપયોગ કરી શકતા નથી, બરાબર। તો હવે આ જે કચરો છે એમાં હવે કાગળનો પણ સમાવેશ થાય છે, કે કાગળ જે છે, સમાચારપત્રો છે, મેગેઝીન છે, આપણા ચોપડા છે, ચોપડીઓ છે, બરાબર, આપણા સિલેબસ જૂનો થઈ જાય તો એ ચોપડીઓ નકામી બને, જૂની ચોપડીઓ થઈ ગઈ, પછી આપણે કોઈ નોટબુક હોય, નોટબુક ભરાઈ જાય તો એ નોટબુક હવે કોઈ કામની નહીં, બરાબર। સમાચારપત્રો, તો સમાચારપત્રો તો રોજના રોજ આવે, જૂના હોય હવે એનું પણ કોઈ કામ નહીં, બરાબર। તો હવે આ સમાચારપત્રો, નોટબુકો, ચોપડીઓ, ચોપડાઓ, આ બધું તમારા ઘરમાં છે, તો હવે આ બધું વપરાઈ ગયું છે, તો હવે એનું તમે શું કરો છો? તો તમને બધાને ખબર છે કે આપણે એને પસ્તીમાં આપી દઈએ છીએ। હવે એ પસ્તીવાળો શું કરશે, કે આગળ બીજા કોઈને આપશે, હવે એ ક્યાં જશે? કચરાના એટલે કે કાગળનું જ્યાં પુનઃચક્રણ થાય છે ત્યાં મિલમાં જશે। હવે ત્યાં મિલમાં જઈ અને આનું શું થાય છે, તો એના માટેનું અહીંયા થોડું ઘણું, ડિટેલમાં નથી આપ્યું પણ થોડું ઘણું આપ્યું છે, કે કાગળ કઈ રીતે બને છે, કઈ રીતે પુનઃચક્રણ પામે છે, બરાબર। હવે આ બાબત અહીંયા આપણને આપી છે, આપણને સમજીએ, અને આને વધારે સમજૂતી માટે હું તમને એક યુટ્યુબ પરથી વિડીયો બીજો મૂકીશ, કે કઈ રીતે કાગળ બને છે, બરાબર, કાગળનું કાગળનું પુનઃચક્રણ, રિસાયકલિંગ કઈ રીતે થાય છે એ તમે જોશું, બરાબર। તો અહીંયા છે કે કાગળનું પુનઃચક્રણ, તો હવે અહીંયા એ લેવાનું છે કે આપણા જે જૂના સમાચારપત્રો હોય, મેગેઝીન હોય, બરાબર, જૂના સમાચારપત્રો, મેગેઝીન, જૂની નોટબુકો, પત્રો, અન્ય નકામા કાગળોની આવશ્યકતા પડશે, એટલે કે અહીંયા જે કાગળની બનેલી વસ્તુઓ હોય, કાગળની થેલી હોય, બરાબર, કાગળ જે કહી શકીએ આપણે, એ બધી વસ્તુઓ આપણે અહીંયા લઈશું, બરાબર। તો હવે શું કરવાનું છે, અહીંયા શું કીધું છે પાછું, કે ચમકતા અને તેમાં જે પ્લાસ્ટિકનું લેમિનેશન, ચમકતા હોય શાઇનિંગવાળા, એ અને પ્લાસ્ટિકનું લેમિનેશનવાળા જે કાગળનો ઉપયોગ આપણે કરવાનો નથી, અહીંયા જે શાઇનિંગ વગરના હોય, લેમિનેશન વગરના હોય, તે કાગળનો આપણે ઉપયોગ કરીશું। તો હવે અહીંયા પુનઃચક્રણ કઈ રીતે થાય છે, આખી પ્રક્રિયા કઈ રીતે થાય છે, એ આપણે અહીંયા સમજવાની છે, અને ડિટેલમાં સમજવા માટે હું તમને એક બીજો વિડીયો પણ મૂકીશ, કે કાગળનું પુનઃચક્રણ કઈ રીતે થાય છે, બરાબર। તો હવે અહીંયા શું કરવાનું છે, કે આ બધા જે આપણે અહીંયા જે લીધું, એ બધા જ કાગળોને આપણે નાના નાના ટુકડાઓમાં ફાડી દેવાના છે, બરાબર। હવે પાણી ગરમ લેવાનું છે અથવા ઠંડુ ચાલશે, પણ ગરમ પાણી હોય તો થોડું વધારે અનુકૂળ રહેશે, તો ગરમ પાણી લેવાનું, એ પાણીની બહુ કડતું નહીં, મીડિયમ ગરમ પાણી લેવાનું, એની અંદર હવે આ જે ટુકડાઓ કર્યા છે આપણે, એ બધા ટુકડાઓ એની અંદર મૂકી દેવાના એક દિવસ સુધી, બરાબર। હવે એક દિવસ પછી એ કાગળ બધા અંદર ફોગાઈ જશે, આપણને ખબર છે કે આપણા પપ્પાના શર્ટમાં કે અહીં આપણે કોઈ કાગળ રહી ગયું હોય તો એ કાગળ જો જલ્દી બહાર ના કાઢીએ તો ભીનો થઈને કેવો તૂટી જાય છે ને, જોયું હશે, આ તો બધું મોટા ભાગે થાય જ, તો એવી જ રીતે અહીંયા પણ આ કાગળ બધા પાણીની અંદર આપણે આખો એક દિવસ રાખીશું, 24 કલાક સુધી,
બરાબર, તો એ બધા કેવા થઈ જશે, અંદર તૂટી જશે ને, મિશ્ર થઈ જશે પાણીમાં. તો હવે એ આખું શું બનશે, આખી એક લુગદી બનશે કાગળની. બરાબર, તો હવે એ કાગળની લુગદીને આપણે શું કરવાનું છે, એક ફ્રેમ લીધી છે અહીંયા, આ જે છે અહીંયા તમને આ બોક્સ છે, પણ આ બોક્સનું આ જે નીચેનું તળિયું છે એને આપણે કાઢી નાખીએ તો આ ચોરસ એક ફ્રેમ જેવું બની જાય. આપણે ફોટો ફ્રેમ લગાવીએ છીએ એ રીતની ફ્રેમ બની જાય ને, આ નીચેનું આપણે કાઢી નાખીએ તો આ રીતની એક ફોટો ફ્રેમ બને. તો એ ફોટો ફ્રેમ આમ મૂકવાની બરાબર કાગળ ઉપર, અને હવે આ નીચેનું નથી એમ સમજો અત્યારે, અહીંયા છે પણ આપણે નથી એમ સમજીએ. બરાબર, તો હવે અહીંયા જે આપણે આ કાગળનો ભૂક્કો કર્યો હતો, બરાબર, કાગળને પાણીની અંદર મૂક્યા એક દિવસ સુધી, પછી બીજે દિવસે એને વાટી નાખ્યા, પીસી લીધા. બરાબર, હવે પીસી લીધા પછી આખું બધું ઘટ્ટ રસા જેવું તૈયાર થયું હશે, જેને આપણે કહીશું લુગદી. બરાબર, ઘટ્ટ લુગદી, એ લુગદીને હવે આ જ આ એક આપણે ફ્રેમ લીધી છે એક આકાર માટે, એક લંબ ચોરસ આકાર માટે, એ રીતે ચોરસ બરાબર એ રીતે આપણે કોઈ પણ લઈ શકીએ છીએ. તો અહીંયા આપણે લંબ ચોરસ અહીંયા છે, તો લંબ ચોરસ એક ફ્રેમ લીધી છે. હવે આની નીચેની બાજુ આપણે એક જાળી મૂકવાની છે. બરાબર, એ જાળી મૂકી એટલે ટૂંકમાં હવે આ સમજી લો કે અહીંયા નીચે આ જાળી છે, આ ચોરસ આકાર આપવા માટે ફ્રેમ છે, અને જે ઘટ્ટ લુગદી આપણે તૈયાર કરી છે એ લુગદીને આની અંદર હવે આપણે રેડવાની છે. બરાબર, એ લુગદી હવે આની અંદર આવી જાય એટલે પછી આને ધીમે રહીને આપણે આમ હલાવવાની. બરાબર, એટલે એડજસ્ટ થઈ જાય. પછી શું થશે કે પેલી જે જાળી છે એના નીચે જે પાણી હશે એ બધું પાણી બધું કેવું થશે, નીચે શોષાઈ જશે. બરાબર, નીચે શોષાઈ જશે અને પેલું જે કાગળની લુગદી હતી એ અહીંયા રહેશે. તો હવે એને આપણે આ ફ્રેમ દ્વારા શું આપ્યું, લંબચોરસ આકાર આપ્યો. પછી આ ફ્રેમ ઉપર આપણે સમાચારપત્ર અથવા કાગળ ઢાંકી દઈશું અને એની અંદર લુગદીની અંદર જે વધારાનું પાણી હશે એ સમાચારપત્ર અથવા કાગળ દ્વારા શું થશે, શોષાઈ જશે આ રીતે. બરાબર, તો આ રીતે આ કાગળ છે તો કાગળ દ્વારા અંદર પાણી હશે લુગદીની અંદર એ શું થશે, શોષાઈ જશે. પછી એ કાગળ મૂક્યા પછી એની ઉપર આપણે વેલણની જેમ જેમ રોટલી વણતા હોય એમ જો ફેલાઈ ના હોય લુગદી તો એને પ્રોપર ફેલાઈ દેવાની આખા લંબચોરસની અંદર. બરાબર, ધીમે ધીમે, અને પછી આપણે ધીમે રહી અને ફ્રેમને હટાવી લેવાની અને એ આકાર આવ્યો છે એ આકારને આપણે સુકાવા દેવાનું અને પછી જોઈશું તો આપણો નવો કાગળ તૈયાર થઈ ગયો હશે. બરાબર, કે જેની ઉપર આપણે લખાણ લખી શકીશું, ચિત્ર દોરી શકીશું. બરાબર, એવું તૈયાર થઈ જશે. બરાબર, તો અહીંયા આપણને આ પ્રવૃત્તિ સમજાઈ છે કે કાગળનું પુનઃચક્રણ આ રીતે, કે કાગળ વપરાઈ ગયો, જૂનો થઈ ગયો, એને આ રીતે લુગદી બનાવી, પછી એને આ ફ્રેમમાં નાખી અને આપણે આકાર આપ્યો અને બરાબર, અને એ જાળી દ્વારા આપણે એને લેવલિંગ આપ્યું. બરાબર, અને એમાંથી આપણે કાગળ તૈયાર કર્યું. તો આ રીતે કાગળનું પુનઃચક્રણ આપણે કરી શકીએ છીએ અને એ કાગળનો આપણે ફરીથી ઉપયોગ કરી શકીએ માટે આ આખી સાયકલ જે ચાલી એને કહેવામાં આવે છે પુનઃચક્રણ. બરાબર, તો આના માટે એક બીજો વિડીયો હું તમને મૂકીશ, જોજો તો તમને વધારે ખબર પડશે. બરાબર, હવે અહીંયા હું ફટાફટ વાંચી જાઉં છું જે મેં સમજાવ્યું એ. બરાબર, તો અહીંયા છે કે જૂના સમાચારપત્રો, મેગેઝીન, જૂની નોટબુકો, પત્રો તથા અન્ય કાગળોની આવશ્યકતા પડશે. ચમકતા તેમજ પ્લાસ્ટિકનું લેમિનેશન કરેલ કાગળનો ઉપયોગ કરવાનો નથી. તેનાથી વિશેષ તમારે તારની જાળી ફ્રેમ પણ જોઈ છે. ફ્રેમ સિવાય તમે મોટા કદની ચાળણી પણ લઈ શકો છો. કાગળોને નાના નાના ટુકડાઓમાં ફાડો, તેને એક ડોલ અથવા ટબમાં રાખીને પાણી ઉમેરો. બરાબર, ટબમાં રાખીને પાણીની અંદર આ ટુકડાઓને નાખવાના છે. કાગળના ટુકડાઓને પાણીમાં એક દિવસ માટે ડૂબાડી રાખો. હવે તેને ભીના કાગળોને વાટીને ઘટ્ટ લુગદી બનાવો. ઘટ્ટ લુગદી બનાવી દેવાની છે. હવે ફ્રેમ પર લગાવેલ જાળી, એટલે કે જે ફ્રેમ મેં બતાવી એ રીતની કોઈ ફ્રેમ લઈ અને એના ઉપર જાળી લગાવી જાળી પર આ લુગદીને ફેલાવો. બરાબર, લુગદીની સપાટી એક સરખી બનાવી રાખવા માટે ફ્રેમને ધીમે ધીમે હલાવો. એટલે આપણે સપાટી એક સરખી રાખવી હોય તો આપણે આ રીતે ધીમે ધીમે હલાવીએ એટલે બધું ફેલાઈ જશે. બરાબર, પાણીને બહાર નીકળી જવા સુધી રાહ જુઓ. જો સંભવ હોય તો ફ્રેમ પર જૂનું સમાચારપત્ર અથવા જૂનું કપડું ફેલાવી દો, જેનાથી લુગદીનું વધારેમાં વધારે પાણી શોષાઈ જાય. બરાબર, હવે આ જે લુગદી છે, આ જે લુગદી છે એ લુગદીની સપાટીને સાવધાનીપૂર્વક એટલે કે ધ્યાન રાખીને
ફ્રેમથી અલગ કરવાની અને કોઈ જૂના સમાચાર પત્ર પર રાખીને તડકામાં સૂકવી દેવાની. હવે તડકો આપણને ખબર છે, સૂર્યપ્રકાશ મળે તો આપણા કપડાં પણ સુકાઈ જાય છે ને, તો એ રીતે આ પણ ભીનું છે, આની અંદર પણ પાણી રહેલું છે. તો આપણને બાષ્પીભવનની પ્રક્રિયા આગળ જોઈ હતી ને, તો એ જ રીતે આમાંથી પણ જે પાણી હશે એ બાષ્પીભવન પામીને શું થશે, દૂર થશે. એટલે કે એ શું થશે, હવે સુકાઈ જશે. એટલે કે જે ઢીલું પોચું હતું હવે એની અંદર પાણી હતું, પણ હવે પાણી સુકાઈ જશે. બરાબર, પાણી સુકાઈ જશે એટલે કે પાણીનું શું થયું, બાષ્પીભવન. એટલે કે હવે એ તે કડક બનશે, સુકાઈ જશે. બરાબર, સમાચાર પત્રોના કિનારા પર ભારે વસ્તુ મૂકો જેનાથી તે વળી ન જાય. એટલે આપણે સૂકવવા મૂક્યું છે તો એને આમ સીધું મૂકવાનું, જો ખાડાવાળું રહે તો પછી એ કાગળ એ રીતે સુકાઈ જાય. બરાબર, એટલા માટે એને સીધો રાખવાનો છે. રંગીન કાગળ, આ તો આપણે વ્હાઈટ કાગળ બનશે, પણ જો રંગીન કાગળ બનાવવાની કોઈને ઈચ્છા હોય તો રંગીન કાગળ બનાવવા માટે લુગડીને ફેલાવો. તે પહેલાં લુગડી ફેલાવવાની નહીં, એના પહેલાં એ લુગડીની અંદર ખાદ્ય રંગોનો ઉમેરો કરી શકો છો. આપણે ખોરાક બનાવવા માટે જે રંગોનો ઉપયોગ કરીએ એ રંગોનો ઉપયોગ આપણે કરી શકીએ છીએ, જેનાથી વિશેષ ફ્રેમ પર લુગડી ફેલાવતા પહેલાં સુકાયેલા પાંદડા, ફૂલની પાંખડીઓ અથવા રંગીન કાગળના ટુકડા પણ ઉમેરી શકો છો. એવું કરીને તમે સુંદર ભાતવાળું આકર્ષક કાગળ પુનઃનિર્માણ દ્વારા પ્રાપ્ત કરી શકો છો. જેમ આપણે કાગળનું પુનઃનિર્માણ કર્યું શું તેવી જ રીતે આપણે બધી વસ્તુનું પુનઃનિર્માણ કરી શકીએ છીએ. અહીંયા તમને પ્રશ્નાર્થ પ્લાસ્ટિક માટે આપ્યો છે કે આપણે કાગળનું તો કરી શક્યા, પણ શું હવે પ્લાસ્ટિકનું કરી શકીશું? બરાબર, તો હવે પ્લાસ્ટિકનું કરી શકીશું કે નહીં એ હવે આપણે આગળ જોઈએ છીએ. બરાબર, પણ અહીંયા આપણે જે કાગળની વાત કરીએ એ કાગળની વાતમાં આપણે સમજ્યા કે કાગળનું પુનઃચક્રણ કઈ રીતે કરી શકીએ છીએ, કાગળ કઈ રીતે બનાવી શકીએ છીએ. બરાબર, તો અહીંયા આપણે કાગળનું પુનઃચક્રણ જોઈ લીધું. બરાબર, તો હવે આપણે આગળના નેક્સ્ટ વિડીયોમાં આપણે જોઈશું આપણો લાસ્ટ ટોપિક, લાસ્ટ ચેપ્ટર, લાસ્ટ ટોપિક, પ્લાસ્ટિક વરદાન છે કે અભિશાપ છે. બરાબર, તો હવે એના માટે આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. આ વિડીયો તમે ધ્યાનથી જોજો, બરાબર, સરળતાથી સમજાશે. ચલો, જય મહારાજ.